नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 भौतिक विज्ञान चैप्टर नंबर 4 लेक्चर नंबर 6 ની અંદર હું શૈલેશ તુંગરાણી તમારા સર્વનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા લેક્ચર નંબર 5 ની અંદર વર્તુળાકાર પ્રવાહધારિત રિંગ અથવા તો ગૂંચળાના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર આપણે V of x is equal to mu 0 n I r square छेदमा 2 गुणिया x वर्ग वत्ता r वर्ग यानी 3 द्वितीयांश घात शोधी होतु अथवा तो જોયું હતું આવું કઈક આપણને મળ્યું સીધી વાત છે બરાબર છે. હવે મિત્રો પ્રશ્ન એ થાય આપણને કે પ્રશ્ન હું થાય કે b ની દિશા હોય તો કઈ દિશા દર્શાવો बीनी दिशा कई दिशा में आपणे बतावी એટલે કે સદિશ સ્વરૂપે b of x બતાવવું હોય તો એક તો તમને ખબર છે કે x દિશા માં છે એટલે આ બધું તમારે કેમ બતાવવું પડે તો mu 0 ni r નો વર્ગ છેદમાં 2 ગુણ્યા x નો વર્ગ વત્તા r નો વર્ગ એની 3 દ્વિતીયાંશ ઘાત અને આ x સ્વરૂપે બતાવી દેવાય છે. આ દિશા જોઈએ ખબર છે કે x દિશામાં છે તો અહીંયા ખાલી આ હેટ જ આવે ને મિત્રો, સીધી જ વાત છે. પછી એમ થાય કે કેન્દ્ર આગળ બતાવું છે, કેન્દ્ર આગળ મેં તમને વાત કરી તેમ તમારી પાસે ખાલી r ને x સુધી જાય શૂન્ય થઈ જાય તો કેન્દ્ર આગળ તમારે બતાવવું હોય b of x અથવા b સદિશ તો mu 0 n i બરાબર છે ને છેદમાં 2 r અને પાછું આવે આ હેટ આવે જો. તો તમારે મિત્રો આ જે ચુંબકીય ક્ષેત્ર અત્યારે જે આપણે અહીંયા લખ્યું છે તે શેનું છે તો એ કેન્દ્ર આગળ જે મળે એમાં ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ પ્રવાહધારિત રિંગ હોય શું હોય પ્રવાહધારિત રિંગ હોય અથવા તો પ્રવાહધારિત ગૂંચળું હોય ઈ પછી ભલે ને એન આંટા નું હોય મિત્રો, કેટલા આંટા નું હોય ભલે ને એન આંટા નું હોય આપણે એની હારે કાંઈ મતલબ છે નહીં. આપણે મતલબ જે છે ચુંબકીય ક્ષેત્ર હારે છે બરાબર છે. આના ઉપરના દાખલાઓ પણ મિત્રો ઘણા બધા આવે કે ધારો કે પ્રવાહ જે છે 1 એમ્પિયર હોય, આંટાની સંખ્યા જે છે 100 હોય, 200 હોય, 1000 હોય, ત્રિજ્યા ધારીઓ કે 20 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર કઈક છે તો કેન્દ્ર આગળ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. જો આવો પ્રશ્ન પણ પૂછે છે કે આપણે ઉદાહરણ છે કે આપણે જોવાના છીએ બરાબર છે. એટલે મિત્રો તમને જેમ કીધું તેમ આ રીતે તમે જે છે ચુંબકીય ક્ષેત્ર જે છે કોઈ રિંગ હોય એટલે કે મેં તમને રિંગ એટલે તમને કઈ લેવાની કીધી હતી તો જે બેનો હોય એ તો બંગડી પહેરતા હોય અને વિદ્યાર્થી મિત્રો હોય તો જો કાંડુ હોય છે લઈ લેવાનું એની અંદર જે પ્રવાહ વહે છે એના અનુસાર આપણે જે છે આ મેળવી લેવાનું હોય છે બરાબર છે. નવીન એમાં કઈ બાબત છે મિત્રો? હવે આપણે થોડા ઉદાહરણ આવે છે બે એ આપણે જોઈ લઈએ પેલા પછી આપણે આગળ વધીએ. આ મિત્રો બાયો સાવર્ટના નિયમની મહત્વની ઉપયોગીતા છે. પ્રશ્ન એમ પણ પૂછી છે કે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહધારિત રિંગના લીધે તેની અક્ષ ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું એનું સૂત્ર તારવો એટલે આપણે આ જે મેળવી બી ઓફ એક્સ ઇઝ ટુ મ્યુ 0 એન આઈ આર વર્ગ છેદમાં 2 કાઉન્સ ની અંદર x વર્ગ વત્તા r વર્ગ ને એની 3 દ્વિતીયાંશ ઘાત એ આપણે મેળવવાનું રહે છે બરાબર છે. જો મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન એટલે કે ઉદાહરણ મિત્રો પેજ નંબર બધાએ 146 કાઢવાના છે બરાબર છે. મિત્રો ટેક્સ બુક પેજ નંબર 146 ઉદાહરણ નંબર 4.6 આપણે જોવાનું છે. પેલા તો રકમ વ્યવસ્થિત રીતે આપણે વાંચી જોઈએ. જો આકૃતિ 4.13 એ એટલે પેલા દોરી નાખીએ કે 4.13 કેવી છે તો અહીંયા જે છે અર્ધ વર્તુળ છે ને અહીંયા પાછા તાર છે અડધું છે. આમ તો અહીંયા મેં વધારે વાળી દીધું ને વધારે નહીં વાળતા હો ભાઈ અડધું જ વાળજો તો પછી અર્ધ વર્તુળ એટલે આખું વર્તુળ કરવાનું છે. અહીંયા પરવા છે આમ અહીંયા આમ ને અહીંયા આમ પરવા કઈક ભય છે. આ 4.13 એ છે ફિગર નંબર બરાબર છે આકૃતિ નંબર 4.13 એ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને એટલે કે આ એકો છે કેટલો કે 12 એમ્પિયર આમાંથી પ્રવાહ આ પસાર થાય છે એ 12 એમ્પિયર છે. ત્રિજ્યા જે છે મિત્રો એ
मात्र मात्र बे सेंटीमीटर के बे गुणिया दस नी माइनस बे मीटर छे। वर्तुलाकार चाप में वाळ्यो छे, धारो के आ चाप ना केन्द्र पर चुंबकीय क्षेत्र बी छे, એટલે કે અહીંયા કેન્દ્ર થાય કે આ ચાપ છે અને અર્ધવર્તુળનો વાળો પછી અહીંયા બી ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું, એવું નથી પૂછવું ખાલી બી છે એમ કીધું છે ભાઈ કેટલું કાઢ ના વાળવાજી કેટલું કે ક્યાં જોશું કેટલું બરાબર છે। તો એ પ્રશ્ન કઈક આવો છે કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે। મિત્રો આની ત્રિજ્યા તમને ખબર છે કે આ જે છે કેન્દ્ર તરફ આમ લઈએ, અહીંયા જે છે આ રામ લઈએ, અહીંયા જે છે આ રામે લઈએ, અહીંયા અંદરની બાજુ લઈએ, ત્રિજ્યાવર્તી દિશા બરાબર છે। તમારે બધું ત્રિજ્યાવર્તી દિશામાં અહીંયા કેન્દ્ર આગળ બી છે એટલે તમારે અહીંયા ત્રિજ્યાવર્તી દિશા આમ લેવી પડે, પણ અહીંયા આ આમ લઈએ છે। મિત્રો આનો આઈડીએલ ખંડ જે છે હું આમ લઈ કે અહીંયા જે છે આ બી આ સીધા રેખા આ સીધી રેખા, તો આનો આઈડીએલ મારે આમ લેવો પડે બરાબર, પ્રવાહ આમ લઈએ છે એટલે મારે આની વાત નથી। એ ઓપ્શન એવો છે કે સીધા અથવા સીધી રેખાઓ છે બધી સીધી હું છે, તો રેખા જે છે એના વડે ઉદ્ભવતું બી કેટલું એ પૂછ્યું છે। આમાં સીધી રેખા કેટલી છે, સીધી રેખી લાગતું ને રેખા, તો આ રેખી નથી રેખા બરાબર છે। તમને લાગે છે એક આ સીધી રેખા, આ તો ત્રિજ્યા પછી રેખા નથી, એ તો સહેજની રકમ તમે જોઈ છે ત્રિજ્યા એક આ છે, બે સીધી રેખા છે, નંબર એક આને આપો, નંબર બે આને આપો, નંબર ત્રણ આને આપો, ઓકે। તો મિત્રો આના કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે ભાગ એક વડે કેન્દ્ર પર બી કેટલું। તો મિત્રો તમને સીધું જ મળે કે બી જે છે આઈડીએલ ક્રોસ આર સ્વરૂપે મળે બરાબર છે। સૂત્ર તો આ જ છે કે બીબી લઈએ તો મ્યુ ઝીરો આઈડીએલ ક્રોસ આર હેટ ડિવાઇડ બાય આર નો સ્ક્વેર, અથવા તમે અહીંયા આર સદિશ લઈ લો મિત્રો, હું લઈ લો અહીંયા આર સદિશ, તો મિત્રો અહીંયા આર ઘન બરાબર છે અને ચાર પાઈ તો રહી ગયો ને છે, ઓકે હવે આવું મળે તમને ડીબી વન એના એક ભાગના લીધે રેડી। પણ મિત્રો આઈડીએલ અને આર ની દિશા જુઓ તો બે વચ્ચેનો એંગલ કેટલો, તો આ દિશામાં જ આઈડીએલ ને એ દિશામાં એટલે આવી દિશા છે, આમ આમ છે આઈડીએલ ને આમ જ છે આર। આમ જોઈએ તો તમને જે એરા બતાવ્યા છે એમાં દિશા તો બે એની એક હરખી, એટલે એંગલ કેટલો, એટલે મારો પ્રશ્ન છે કે ખૂણો કેટલો અભાવિક છે, તો થીટા જે છે સ્વાભાવિક છે કે ઝીરો ડિગ્રી થાય। તો મિત્રો આઈડીએલ અને ક્રોસ આર નો ખૂણો આપણે મૂલ્ય લઈ લઈએ એટલે કે ડીબી વન સદિશ થઈ જાય મ્યુ ઝીરો છેદમાં ચાર પાય આઈડીએલ આર સાઈન થીટા છેદમાં આર નો ઘન, એટલે મિત્રો અહીંયા સાઈન જે છે તમારે ઝીરો ડિગ્રી મળે એટલે કે ડીબી જે વન છે તમને ઝીરો મળશે, જો સમજણ પડે છે કે ખૂણો કેટલો મળશે, બે એક જ દિશા ના ખૂણો કેટલા થાય તો શૂન્ય અને સાઈન શૂન્ય એટલે હું થાય ઝીરો થાય કે સમજણ પડે છે તમને, ઓ એ કઈ છે બે દિશા એક સરખી દિશા છે, જુઓ એક જ લાઈન છે બરાબર છે। હવે મિત્રો આની વાત કરીએ તો તેને ભાગ જે સી અહીંયા લખી શકાય આપણે, હવે ભાગ ત્રણ વડે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે મિત્રો ધારી લઈએ કે ડીબી થ્રી હોય તો, તો મિત્રો ડીબી થ્રી નું ઇક્વેશન આપણને એવું મળે સદિશ રૂપે, તો મ્યુ ઝીરો આઈડીએલ ક્રોસ આર સદિશ છેદમાં ચાર પાય અને આર ઘન મળે કે નહીં, આપણો બાયો સાવર ના નિયમ પ્રમાણે કે પછી એ નિયમ આવ્યો તમારી પાસે। તો મિત્રો આની દિશા ને આની દિશા આર ની આમ એટલે કે આ બે વચ્ચે નું મૂલ્ય લઈએ આપણે, એટલે કે ડીએલ અને આર નું મૂલ્ય, એટલે કે આમ મિત્રો તમારે આર સદિશ આમ જે છે ડીએલ છે, તો મિત્રો આ બે વચ્ચેનો ખૂણો કેટલો, તો 180 થાય છે, જો તો સીધી જ વાત છે। તો મિત્રો અહીંયા મૂલ્ય લઈ લઈએ ડીબી થ્રી આપણને શું મળે, મૂલ્ય લો છો અહીંયા માના કેમ અહીંયા 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 ને અહીંયા માના, તો આ તો અચળી બાદ લઈ લઈએ આપણે એને બહાર કાઢીએ કઈ, હવે આઈ ડીએલ આર સાઈન થીટા છેદમાં મિત્રો આર ઘન, સાઈન કેટલો, તો મિત્રો 180 લેવાનો છે અહીંયા, હવે મિત્રો સીધી જ વાત છે કે સાઈન 180 ની વેલ્યુ જે છે એ બધા જાણો છો કેટલી આવે, શૂન્ય આવે, ઓ ખાસ આઈડીએલ અને ઝીરો એને આને ગુણાકારમાં તમે લ્યો છેદમાં આર ઘન, અથવા તો આર છે એનો આર સ્ક્વેર થઈ ગયો, તો મિત્રો આનો જવાબ તો ઝીરો જ આવશે એટલે કઈ ટેન્શન છે।
तो मित्रों आज सीधी रेखाओ वे उद्भवत केन्द्र पर न चुंबकीय क्षेत्र तमने केव जीरो जीरो मे केम के डीएल आर वच्चे खूणाओ एक जीरो एक सौ एसी बीजू कई आंसर नहीं मेन आंसर आ रेडी चलो विद्यार्थी मित्रों अपने आगे जाइए बी बी जैसे पॉइंट वाँचो ते आंदर बी पूछेलू जो अर्धवर्तुलाकार चापना कारणे मळता बी करता वर्तुलाकार गाळा वडे मळतुं चुंबकीय क्षेत्र कई रीते जुदु पड़े छे अने कई रीते तेने मळतुं आवे छे एटले नवो प्रश्न छे आ बी मित्रो अर्धवर्तुलाकार चाप छे आपणे आखी वर्तुलाकार चाप दोरीए बराबर छे आखी वर्तुलाकार ने अर्धवर्तुलाकार मित्रो आखी वर्तुलाकार होय चाप एना कारणे उद्भवतुं चुंबकीय क्षेत्र तमे जुओ तो आ भागना कारणे केम छे तो तमारे मित्रो अहींया ऊपर अंगूठो राखवानो ने वर्तुलाकार ए ऊपर छे तो आम अंगूठो राखो एटले अंदर चुंबकीय क्षेत्र थाय अहींया राखो तो मित्रो अहींया जे छे आम राखो एटले पाछो अहींया अंदर थाय अहींया जे छे राखो तो मित्रो अंदर थाय अहींया मित्रो राखो तो ई अंदर थाय एटले वर्तुलाकार चाप आखी होय ने तो मित्रो हमेशा चुंबकीय क्षेत्र जे छे अंदर थाय उ छे अहींया अर्धवर्तुलाकार चुंबकीय क्षेत्र केव तो अंदर से जो दिखाई प्रवाह आम प्रवाह हो मित्र बहार आए सीधी बात चाली जवाब अलग केम से तो मित्रों आनु चुंबकीय क्षेत्र आने कही बीजा नंबर आकृति आने कही मित्र मित्रों शार्प पॉइंट तेर से तो आने कही मित्र शार्प पॉइंट तेर बी आकृति चार पॉइंट तेर ए बराबर ने तेर से बीजे कई से मित्र तो चार पॉइंट तेर बी पर थी कही शकाय के हूँ कही एक तो मैं पेला क्यों खाली एक अर्धवर्तुल से एक अर्धवर्तुल से बीजू पूर्ण वर्तुळ से हम तब मित्रों आ कमीशन कही अर्धवर्तुळ चुंबकीय क्षेत्र पूर्ण वर्तुळ करता अर्धु हो कही शकाय के अर्धवर्तुळ ना लीधे उत्पन्न थतुं चुंबकीय क्षेत्र पूर्ण वर्तुळ करता केटलू होय मित्रो तो अर्धुज थाय सीधी बात छे के नहीं हवे आमा कई कोई ने नो अंदर तो पूछो आखा नो होय करता अर्धुज अर्धुज केटलू थे तो अर्धुज थे के नहीं सीधी बात छे पच्चीस फूट लांबो होय ने बार पॉइंट पांच तमे लियो तो बार पॉइंट पांच अर्धु थी गयु तो एनी जेवुं छे आ सीधुं छे समझ पड़ी गई आगे मार्कर से अर्धी मार्कर हो अर्धी मार्कर थी के लॉन्ग टाइम नो हाले अर्धो समय हाले आगे मार्कर भरे लिये तो आखो समय हाले पूर्ण समय हाले हालो सीधी बात है बीजू कई नवीन ओके मित्रों आगे नो सी क्वेश्चन आंदर ये आप जोई लीए आ तो बी क्वेश्चन मित्रों क्वेश्चन आंदर सी कर शू पूछेलो ये जो आकृति चार पॉइंट तेर बी एट आकृति नवी एक आपेली है कई आई थोड़ी खार नहीं तो माफ करजो बराबर कई परवा जैसे आम 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 चार पॉइंट तेर बी तमने अभी अंदर आ धार ने तेटलीज त्रिज्या ना परंतु विरुद्ध दिशा में अर्धवर्तुलाकार छाप में वाळवामां आवे तो तमारो जवाब जुदो हशे प्रश्न एम छे के तमारो जवाब शू हशे एटले के जुदो हशे के समान हशे एटले के पेला जेवो ज हशे के एक्जेक्टली जुदो हशे मोटो जब्बर प्रश्न चिन्ह मूको छे मित्रों अमे सीधू ज कही शकाय मित्रों अहींया चुंबकीय क्षेत्र जैसे तमे अहींया अंगूठो आम राखो एटले जैसे चुंबकीय क्षेत्र केम जाय तो अंदर जाय तो ऊपरली प्रवाह छे अंगूठो राखो पूर्व दिशामां आंगा वालो चुंबकीय क्षेत्र क्या जाए बोर्ड ने अंदर जाए आ तो बधु वर्तुळ छे आमा आमा तो कई चेन्ज नहीं आना जे भाग छे ई त्रिज छे तो आम छे आम छे
केंद्र अहीं केंद्र अहीं तो आने जो ऊपर चुंबकीय क्षेत्र शून्य खाली वच्चे को लीधे तो चुंबकीय क्षेत्र मित्रों खाली आ अर्धवर्तुलाकार भागना लीधे ज उत्पन्न थशे। आ सीधा बने जे ठोंगा छे ना तार जे ठोंगा आपणे कहता होय एमने के तो नड़त होय ने ठोंगू कहेवाय तो नड़तर छे आम तो कई नो कई उपयोग छे नहीं मित्रों खास आनी अंदर बराबर छे। तो तमारो जवाब जुदो छे के समान छे। हवे तमे सीधू विचारी शको छो मित्रों आ जे सी एन अर्धवर्तुलाकार आम वळेलो छे એટલે મિત્રો તમને અહીં બતાવું તો જુઓ आ तो मित्रों माइक्रोमीटर स्क्रू गेज छे पण आमा जे छे ये मा अर्धवर्तुलाकार आम चाहे के ठोंगू आम पाछे रेखा ठोंगू तमे एक तो धारी रेखा छो आमा ठोंगू जे छे हा बराबर छे। तो जो आ नीचे जे छे परवा जे छे केम भरे छे तो आनी अंदर हूं एरो मारू मित्रों એટલે परवा जे छे तमारे कई आ रीतो छे आमा आ दिशामा परवा छे रेडी मित्रों तमने हम देखाई गयो छे परवा देखाणो के नहीं तो परवा जे आ दिशामा छे એટલે તમારે અંગૂઠો આમ રાખવાનો રાખો તો આંગળા કેમ આવશે तो आंगला जैसे बाहर नी बाजू आवशे के अंदर नी बाजू जाए तो आंगला आम जाए के एटले आ बाहर नी बाजू छे ने आम आम आया बाहर नी तरफ बोर्ड में ज्या नथी बोर्ड नी अंदर नथी हवे आने आम कर नाखू छे रेडी एटले के मित्रों आनी वात करू आ एक ठोंगू ने आ बीजो ठोंगू बाहर काढवानो भाई आवू आ बीजो ठोंगू तीजू रेडी एक एक ताई नंबर एक आ बे नंबर या बराबर छे। तो मित्रों अहीं परवा जैसे आम हतो आम तो आनो परवा केम थाय ई जोवो तो खाली तो परवा जैसे अंगूठो तमारो ऊपर राखवानो एटले मित्रों आंगला केम जाय जोवो तो आनी अंदर तो आंगला जैसे सीधा अंदर जाए क्या जो तो परवा दिशा में तमे अंगूठो राखो एटले आंगला अंदर जाए क्या तो मित्रों आंखी तमने सीधी रीते तमे समझी सको अर्धवर्तुळ नी मदद थी जो समझी सको क्या नहीं। तो मित्रों शुं कही शकाय के परवा दिशा जैसी आम जैसी हरकित छे के डाबा थी जपा छे परंतु मित्रों परवा भले आम रह्यो पण आंगला क्या जाय छे एटले के आंगला कोनी दिशा दर्शावे हमणा आपणा स्क्रूना नियम मुजब तो चुंबकीय क्षेत्र दिशा दर्शावे तो लखी सकते जवाब केव मित्रों तो जवाब जुदो हे कई रीते आकृति 4.13A मां चुंबकीय क्षेत्र नी दिशा चुंबकीय क्षेत्र नी दिशा मित्रों अहिया चुंबकीय क्षेत्र नी दिशा कई हे तो अहिया जैसी अंदर हे क्या नहीं ए बोर्ड नी अंदर नी तरफ छे तमारे मित्रों तमारी बुक नी अंदर नी तरफ छे पछी ज्यारे तमे सप्लिमेंटरी जे भणता ज्यारे पण सप्लिमेंटरी नी बहार नी तरफ सप्लिमेंटरी नी अंदर नी तरफ एम अथवा तो पुरवणी नी अंदर तरफ अने पुरवणी नी बहार तरफ तमे एवुं लखी शको छो बराबर छे। ज्यारे आकृति आ कई छे तो 4.13B पर थी कही शकाय के चुंबकीय क्षेत्र नी दिशा ए बोर्ड नी बहार तरफ नी छे देखाय छे मित्रों बहु टेन्शन नहीं लेवानुं जुओ उदाहरण नंबर 4.6 वालों तो बहु समझ जरूरी है एमसीक्यू बनता हुआ है क्या चुंबकीय क्षेत्र दिशा दर्शाओ तो यार ये मित्रों आप आग दर्शा सकिए छे बराबर छे तमने आम तो समझाय तो सहज ते ने भाई। मित्रों आगे उदाहरण 4.7 10 सेंटीमीटर त्रिज्या धरावतु એટલે કે મિત્રો રેડિયસ આપણે કઈ કે પડશે કે r = 10 સેન્ટીમીટર खूब पास रहे 100 आटा एटले मित्रों एन इज इक्वल टू 100 आटा है पास एक गूंचळू ध्यान में लो एटले गूंचळू लेवानुं छे ध्यान में केटला आटा नो 1 2 3 4 5 6 एम अप टू करी नाखो सीधा आ जे छे 100 आटा नो छे आ एन इज इक्वल टू 100 आटा आवी जाय छे आ गूंचळू बराबर छे एवुं छे होय गूंचळू छे 1 2 3 4 5 छे 100 आटा नो गूंचळो जे छे ए आपणे ध्यान में लेवानुं छे। आगळ जोईए मित्रों तो हुं पूछू छे के
એમાંથી 1 એમ્પિયર પ્રવાહ એટલે કે મિત્રો આમાંથી I = 1 એમ્પિયર પસાર થાય છે એટલે કે I = 1 એમ્પિયર લઈ આવો આ ગોચરાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે હવે મિત્રો પ્રશ્ન એમ છે કે ગોચરું છે એના પ્રશ્ન એવો છે કે ગોચરાના કેન્દ્ર પર b બરાબર ખાલી જગ્યા તો b બરાબર કેટલા b કેન્દ્ર એમ પ્રશ્ન છે તો આપણે કહીએ કે ગોચરાના કેન્દ્ર પર ઉદ્ભવતા b નું સમીકરણ આપણી પાસે છે કે b બરાબર μ0 nr / 2r યાદ છે કે નહીં હમણાં આપણે કીધું હતું રિંગના કારણે ઉદ્ભવતું કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો રિંગ હોય કે રિંગ એના આંટાની હોય એને ગૂંચવું છે અથવા અહીંયા આપણે ગૂંચવું શબ્દ હતો રિંગ જે છે જૂની ટેક્સ્ટબુક નો શબ્દ હતો ગુજરાતી મિત્રો અત્યારે જે તમારે શબ્દ હતો એ હતો બરાબર છે ગૂંચળું રિંગ હતો નહીં રિંગ જૂની ટેક્સ્ટબુક નો શબ્દ હતો લાવડાય ગૂંચળું શબ્દ અહીંયા પણ લીધેલું છે મિત્રો મ્યુ ઝીરો ની વેલ્યુ તો બધા જાણતા હો ને કે નહીં હા 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 એન આપ્યા છે ઓ આ એકો છે એકડો બે આ એકો છે 10 સેન્ટીમીટર કરો ને ઇન્ટુ મીટર 10 ગુણ્યા 10 ની માઈનસ 2 બરાબર ને 1 સેન્ટીમીટર એટલે 10 ની માઈનસ 2 મીટર તો મિત્રો અહીંયા 10 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર રેડી તો મિત્રો આનો આન્સર શું આવશે તો અહીંયા જે છે એ કાપી દો કે 2 2 4 એટલે મિત્રો અહીંયા આવશે 2 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ગુણ્યા 100 છેદમાં 10 ની માઈનસ 2 10 ની માઈનસ 1 કાઢી ઉપર લઈ લો તો મિત્રો આન્સર આવશે અહીંયા લખીએ 1 થી b બરાબર 2 પાઈ m ના m ગુણ્યા 10 ની માઈનસ 1 અહીં ઉપર આવે એટલે માઈનસ 6 થી થાય કે નહીં જુઓ તો માઈનસ 7 પ્લસ 1 અને ગુણ્યા 100 એટલે 10 ની 2 કહેવાય કે નહીં મિત્રો આ મેં કહી દીધી તેથી મિત્રો b બરાબર 2 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 6 વત્તા 2 ટેસ્લા b નો એક મિત્રો હું કરશો તમે ટેસ્લા બરાબર છે તો મિત્રો 2 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 6 વત્તા 2 એટલે 4 ટેસ્લા તો મિત્રો રિંગના આમ લખવાનો છે એટલે જવાબ આમ રિંગ એટલે કે ગોચરાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર 2 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 4 ટેસ્લા હશે તો મિત્રો આ તમારો ફૂલ સ્ટોપ આન્સર પૂરો આપો આ રીતે મિત્રો તમે પ્રશ્ન નંબર 4.7 સોલ્વ કરી શકો છો તો મિત્રો 4.7 ક્વેશ્ચન નો આન્સર આપણને આ મળી ગયો છે મિત્રો હવે આપણે પાછી એક નવી થિયરી શરૂ થાય છે જેનું નામ છે એમ્પિયર નો સર્કિટલ નિયમો એમ્પિયર નો નિયમ પણ કેવો નિયમ વિદ્યાર્થી મિત્રો કે સર્કિટલ નિયમ આપણે આ થિયરી બહુ વ્યવસ્થિત રીતે મિત્રો સમજવી પડશે તો જ મજા આવશે અને એના ઉપરથી તમારે ઘણા બધા સમ જે છે દાખલા જેને કહેવાય એ સોલ્વ થશે નવી થિયરીનું નામ છે મિત્રો એમ્પિયર નો સર્કિટલ નિયમ બરાબર છે મિત્રો એમ્પિયર નો સર્કિટલ નિયમ તમારે વ્યવસ્થિત રીતે સમજવો પડશે આપણે જે નામ કહેતા હતા આંદ્રે એમ્પિયર એના ઉપરથી જ મિત્રો આ નિયમ પાડવામાં આવેલો છે મિત્રો એમ્પિયર નો સર્કિટલ નિયમ જે છે સંકલન બંધ પૃષ્ઠ નું b ડોટ dl બરાબર μ0 σi આવો આપણે નિયમ જોવાનો છે આ નિયમ જે છે એ મિત્રો ગાઉસના નિયમની હારે સરખામણી કરવાની છે બરાબર છે વિદ્યુતભારો માટે જેમ ગાઉસનો નિયમ છે એમ વિદ્યુત ચુંબકીય વિદ્યુત માટે જે ગાઉસનો નિયમ છે એમ ચુંબકીય ક્ષેત્ર માટે જે છે એમ્પિયર નો સર્કિટલ નિયમ છે મિત્રો આ બે નિયમની આપણે સરખામણી કરીને આગળ વધવાનું છે એ પછી આપણે મિત્રો આપણે ડિટેલમાં જ્યારે જોવાના છે અત્યારે હવે ટાઈમ છે અને આ લેક્ચર મિત્રો આજે આપણે એટલો રાખીશું મિત્રો તમને હોમવર્ક આપી દઈએ કે આજનું હોમવર્ક શું છે બરાબર છે હોમવર્ક બધાએ કરવાનું છે બરાબર ને હોમવર્ક જે છે એની અંદર બધા જ માટે મિત્રો સેમ
आज नो लेक्चर बे वक्त लखवानो एटले मित्रों हूं तो उदाहरण नंबर 4.7 अने 4.6 अने 4.7 आ बे वस्तु मित्रों એટલે ઉદાહરણ નંબર 4.6 અને 4.7 તમારે મિત્રો બે વખત લખવાના છે બે વખત રૂપમાં એક વખત પાકી રૂપમાં એટલે કુલ ત્રણ વખત થાય તમને દાખલા જેસી સમજાય છે બરાબર છે વ્યવસ્થિત રીતે એમ લખવાના એટલે બહુ ટેન્શન પડે નહીં બરાબર છે આટલું મિત્રો કામ કરવાનું છે તો મિત્રો આજે આપણે એટલું રાખીએ આગળનો જે એમ્પિયરનો સર્કિટનો નિયમ છે આપણે આવતા લેક્ચરમાં મિત્રો પાછો જોઈશું બરાબર છે